subscribe now and press the bell icon. Never miss an update. नमस्कार वाला विद्यार्थियों, फिर एक बार अपने सहयारी YouTube चैनल में सोलमा आप सर्वे नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, 2020 पूरु થવામાં છે, દિવાળી જેવો શુભ પર્વ આવવામાં છે અને 2021 માં અસંખ્ય સરકારી ભરતીઓ એટલે એની પરીક્ષાઓ આવશે અને ભરતીઓ થશે, કારણ કે સરકાર પાસે બીજો ઓપ્શન નથી। તો તનતોડ મહેનત કરો, કોવિડ એજેમ તનતોડ મહેનત કરી અને ભારત અને વિશ્વને હેરાન કરી મૂકો છે, એમ તમારી મહેનતથી તમે કાંઈ નહીં તો તમારા ગામને તો હેરાન કરી મૂકો કે નહીં। તમારી અંદર ક્ષમતા છે, એ ક્ષમતા તમારે જે બતાવી છે એનો યોગ્ય સમય આજ છે। મેક્સિમમ ભરતી 2021 માં આવશે, તો એના માટે લાગી જાઓ। ખૂબ સુંદર રીઝનિંગનો ટોપિક લઈને આવ્યા છે જેનું નામ છે શ્રેણી। આગળના લેક્ચરમાં મેં તમને વાત કરી હતી અને બે નાના નાના એક્ઝામ્પલ લીધા હતા, આજે આગળ વધીએ શ્રેણીમાં। તો આ રીતે તમને શ્રેણી આપેલી, આ જેટલા પ્રશ્ન છે ને બાળકો, એ દરેક પ્રશ્ન અગાઉ કોઈ પણ પરીક્ષામાં કોઈ ને કોઈ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે, જેની અહીંયા આપણે ચર્ચા કરશું એટલે કે સોલ્યુશન। બીજી વસ્તુ, એક પણ પ્રશ્ન છે એમાં મેં તમને એબીસીડી ઓપ્શન આપ્યા નથી, કારણ કે ઓપ્શન ભૂલી જ જાવ, જે ઓપ્શન આવે ને ત્યાં જ આપણું લક્ષ્ય ભટકે છે, સમજાય? તો ઓપ્શન વગર જ આપણે લડી લેવાનું છે, ઓપ્શન ની જરૂર જ નથી, એમને પરીક્ષા ઉકાળી લેવાની છે। તો શું કીધું છે કે એક શ્રેણી આપેલી છે જેમાં કઈક અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, 7, 8, 10, 8, 11, 9, 12 અને પછી ખાલી જગ્યા આપેલી છે કે આમાં શું આવે। તો લોજિક નો ઉપયોગ કરવાનો, કઈ રીતે ઉપયોગ કરવાનો, તો તમારે જોવાનું કે શું આમાં લોજિક તમે વાપરી શકો। સિમ્પલ લોજિક છે, અહીંયા જો 7 માંથી 8 થયા, 8 માંથી 9 થયા ને, 7 માંથી 8 થયા, 8 માંથી 9। અહીંયા જો શું થયું, 10 માંથી 11 થયા, 11 માંથી 12। હવે અહીંયા આવશે ને 12 છે, તો હવે આ જે કટકો છે અહીંયા જોઈન્ટ થાય, કારણ કે જે નેક્સ્ટ જે કટકો છે એ 12 પછી 13 આવશે। ઓકે, તો અહીંયા 7 માંથી 8, 8 માંથી 9 અને 9 માંથી 10 પતી ગયું, કેટલા આવશે, 10 આવશે। કઈ રીતે, તો કે અહીંયા +1 એટલે 8, અહીંયા +1 એટલે 9, +1 એટલે 10। એવી જ રીતે અહીંયા શું આવશે, તો કે +1 એટલે 11, +1 એટલે 12, નેક્સ્ટ હોય તો 13। સિમ્પલ સમજાણું, આ બધું છે અહીંયા તમને સમજાવવા માટે હું કરું છું, પછી તો આપણો મગજ છે ને આમ ચિત્તા જેવો તેજ થઈ જવો જોઈએ, એટલે કે અહીંયા આપણે જોઈ લેવાનું ડાયરેક્ટ। તમારે રફ કામય નથી કરવાનું, શું કામ કરવું, પ્રેક્ટિસ કરેલી હોય ને તો કઈ ન કરવું પડે। બાકી કે મારે 150 માંથી 120 છાત્રી તો રહી ગયા, મને 20 માર્ક તો આવી જાય, એ ભાઈ તારી જ ભૂલ છે, ગામને સલાહ દેવામાં જો ને આપણું ભેગું થયું નહીં। સ્પીડ રાખવી એ પણ મહત્વ, કેટલું આવડે એ મહત્વનું છે, એની સાથે કેટલા સમયમાં કેટલું કરી શકો એ અતિ મહત્વનું છે બાળકો। તો ત્યાર પછી શું કીધું છે, ખૂબ સુંદર નવો પ્રશ્ન આપેલો છે જેમાં કઈક આવું કીધેલું છે, સ્વામિનારાયણ 53 બે વખત, 553 લીધો, બે વખત 40 40 અને પછી 27 27 અને પછી એક ખાલી જગ્યા મૂકી, એક મૂકી કે બે મૂકી, એ પ્રમાણે તમને ઓપ્શન આપેલા હોય, એ બે સીડી અહીંયા એક મૂક્યો તો એક લેવાના છે। તો જો પેલા કેટલા છે, આમાં ઘટતા જાય છે, તો જે ઘટાડો છે સરખો છે કે નહીં, પેલું લોજિક સરવાળા બાદબાકી મૂકવાનું, પછી ગુણાકાર ભાગાકારમાં જવાનું, ટપો પડ્યો સમજાય છે। તો જો પેલું લોજિક અહીંયા તો પેલા તો બે બે ની જોડી છે, રામ લખન, અહીંયા રામ ને રામ છે, 53 53, શ્યામ ને શ્યામ, 40 40। હવે 53 માંથી કેટલા થયા અને 40 માંથી 27, 53 માંથી કેટલા થયા 40, 40 માંથી કેટલા થયા 27, તો અહીંયા 53 માંથી 40 એટલે કેટલા થયા -13, શું થયું 13 માઇનસ થયા, 40 માંથી 27 શું થયું છે ને 13, 13 માઇનસ થયા, શું કરશું બોલો બોલો, શું બોલો, 13 કાઢો, 27 માઇનસ 13 કેટના વધેગા, સાંભા 14, કેટના વધેગા 14, શું આવશે બાળકો અહીંયા 14, ખૂબ સુંદર અને સરળ પતી ગયું, બે હોય તો શું આવે 14 અને એની બાજુ 14, સમજાય છે કે નહીં, સમજાય જ નહીં, આમાં છે શું,
આ બે આ બે અને આ તે 13 માં આપેલા છે એ ખાલી જગ્યા આપેલી છે અહીંયા 13 કાઢ્યા એટલે 40 પાછા 13 કાઢ્યા એટલે 27 પછી આપણે કાઢી નાખ્યા 14 એ લોકો જવાબ જોતો તો આપી દીધો ઓકે આ બધી કઈ એમ નામ નથી મેં વાચે બનાવેલા નથી કારણ કે મારું તમે સ્વીકારશો નહીં આ બધા ક્યાં છે પ્રશ્નો ઓલરેડી ક્યાં પૂછાયેલા છે અગાઉની સ્પર્ધાત્મક સરકારી ભરતી માટેની પરીક્ષામાં ત્યારબાદ શું કહેવા માંગે છે બાળકો આમાં ઘટાડો છે તો ઘટાડો છે કન્ટિન્યુઅસ છે કે નહીં જો તો કે નથી તો કે શું ફેરફાર છે તો 36 34 પછી 30 આડવળો છે તો કઈ રીતનો છે પકડીએ આપણે તો 36 34 30 28 24 અને ખાલી જગ્યા બોલો બોલો 36 માંથી 34 થયા એટલે શું થયું માઇનસ 2 34 માંથી 30 થયા એટલે શું થયું માઇનસ 4 30 માંથી 28 થયા તો કેટલા થયા માઇનસ 2 28 માંથી 24 થયા તો માઇનસ 4 તો અહીંયા તમે જોનું કે સિક્વન્સ પકડાને અલ્ટરનેટ સિક્વન્સ અલ્ટરનેટ લે તમે આવું ખબર હોય પ્લસ માઇનસ એને શું કહેવાય અલ્ટરનેટ તો એવું જ આને કહેવાય અલ્ટરનેટ એટલે માઇનસ 2 માઇનસ 4 માઇનસ 2 માઇનસ 4 તો શું આવશે માઇનસ 4 પછી માઇનસ 2 આવે માઇનસ 2 એટલે કે 24 માંથી માઇનસ 2 તો બાળકો આવી જશે 22 કેટલા આવશે 22 નેક્સ્ટ તમારો જે પ્રશ્ન છે એનો ઉકેલ આપણને મળી ગયો છે ખૂબ સુંદર જો આવી જ રીતે ઉકેલ તમે પરીક્ષાઓની અંદર મેળવી શકો તો ખૂબ સુંદર તમે કાર્ય કરી શકો છો ઓકે ત્યાર પછી શું કીધું છે C13 E16 પછી ખાલી જગ્યા વચ્ચે આવી ખાલી જગ્યા ત્યાર પછી I22 I20 નહીં I22 વાર છે તો પાસ થશો તો લેશું I20 અને K25 બરાબર તો આની અંદર આપણે શું કરશું જેથી કરીને વ્યવસ્થિત જવાબ આવી જાય તો પેલું લોજિક છે જો આમાં આવા જ ઓપ્શન આપેલા હશે પણ પેલા જો આમાં ડિફરન્સ કેટલો છે 13 પછી 16 પછી 22 અને 25 તો અહીંયા જો 3 3 છે આની બે વચ્ચે 3 આની બે વચ્ચે 3 હવે અહીંયા 3 ઉમેરો તો આની સિક્વન્સ જળવાય છે કે નહીં જો તો 16 અને 3 કેટલા થાય 19 19 ને 3 કેટલા થાય 22 થઈ ગયા તો એ 19 આવશે અહીંયા ફાઇનલ થઈ ગયું ને કારણ કે તો સિક્વન્સ જણ તો 19 તો થઈ ગયા હવે કયો આલ્ફાબેટ આવશે બરાબર કયો જે આલ્ફાબેટ આવશે એ બી સી ડી માંથી તો અહીંયા જો સી લીધો ત્યાર પછી ઈ લીધો ત્યાર પછી ખાલી જગ્યા છે પછી આઈ લીધો અને પછી કે લીધો ઓકે તો અહીંયા સી પછી શું આવે ડી એને મૂકી દીધો ઈ લઈ લીધો બરાબર ઈ પછી શું આવે એફ તો ચાલો આગળ આને પેન્ડિંગ રાખીએ બરાબર આ બે માટે જોઈ લઈએ તો આઈ પછી શું આવે જે પછી હું કે લઈ લીધો તો સિમ્પલ આ અને આ માટે છે પાને વેલી રહે ને તો ઈ એફ પછી શું આવશે જી શું આવશે જી આ એક એક મૂકો એ પ્રમાણે ઈ પછી એક એફ મૂકી દીધો અને જી આ 13 ને 3 16 ને 3 19 એટલે જી 19 આપેલ પ્રશ્નનો જે ઉત્તર છે એ શું થશે બાળકો જી 19 થશે ખબર પડી છે એકદમ સરળ હવે અલગ અલગ ગમે પૂછી લે આપણે બધા 10 10 ની પ્રેક્ટિસ કરી હોય મહત્વ એટલે પતી ગયો એનાથી વધારે કઈ નવું તો હોય નહીં ને દાખલા તરીકે આ પરીક્ષામાં આ રીતે પૂછ્યું તો એમાં આ ફેરફાર શું થયો અહીંયા પ્લસ વન કરેલા છે અને અહીંયા શું કર્યું છે માઇનસ 13 અહીંયા શું કર્યું મિક્સ કર્યા એ બી સી ડી અને જે નંબર છે ને હવે આમાં કઈ ગણવાનું ખબર ઓલું હોવી ભાઈ ખબર નાના હતા પ્રાથમિકમાં સાતમાં કે આઠમાં ધોરણમાં આઠમાં આવતું હવે નવમાં આવે છે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો કે 3 5 7 11 13 17 આ બધી ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે કેવી ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે ઓકે તો 17 પછીની ક્રમિક અવિભાજ્ય સંખ્યા કઈ આવશે 19 ભાઈ આમાં પછી કઈ ગણવાનો બે કે 3 માં 2 નાખ્યા અને 5 માં 2 નાખ્યા અને 7 માં 4 નાખ્યા અને સમજાય છે ઓકે દેશી ભાષામાં જ રહેવાય આપણે વિદેશમાં ન જ જાઓ
તો આ છે ક્રમેક અવિભાજ્ય સંખ્યા. મૂળ જે વસ્તુ છે ને પ્રેક્ટિસ માં હતો હોય તો આઈડિયા આવશે કે આમાં શું કર્યું. આ જોવાનું કે આ બધા નંબર કેવા આપેલા છે. આ તો લાંબી જાય પ્લસ 2 કરોડ માઇનસ 2 કરોડ આ 5 મિનિટ ઉડાડી દે સરવાળે સ્વાહા. એવું નહીં કરવાનું, આ જોઈ લેવાનું 3 5 7 બધી અવિભાજ્ય સંખ્યા છે. એની પછી 19 આવે ભેગા બેહાડી દો પતિ. તો ત્યાર પછી શું કીધું છે કે 6 13 28 59 અલગ અલગ નંબર આપેલા છે. તો લોજિક આપણે આ બધા સરવાળા અને બાદ બાકી વાળા જોઈ લીધા, આગળ થોડુંક ગુણાકાર જે હું ઉમેરીએ તો તમને મજા આવે. તો અહીંયા જો 6 છે, હવે એમાં 13 કરવા હોય તો શું કરવું, કારણ બે વડે ગુણીએ તો વત્તા 1 કરીએ તો કેટલા થાય 13, 6 2 12 + 1 એટલે 13. હવે અહીંયા એ જ પ્રમાણે 13 ને છે અહીંયા 28 માટે શું કરવું પડે, તો 13 × 2 કરીએ તો કેટલા આવશે 26. કેટલા આવ્યા 26. હવે 28 માટે કેટલા ઘટે તો કે પ્લસ 2 કરીએ તો કેટલા આવશે 28. અહીંયા 13 અહીંયા 28. હવે એવી જ રીતે આગળ વધીએ આપણે તો 28 ને 2 કરીએ 28 × 2 એટલે કેટલા થશે 56, અને એમાં 59 કરવા હોય તો કેટલા ઉમેરવા પડશે 3 એટલે કેટલા થયા 59. તો આવી જ રીતે આગળ જવાનું. પતી ગયું 59 ને 2 વડે ગુણીને 4 ઉમેરી દો, કારણ કે અહીંયા 1 2 3 પછી કેટલા આવશે 4. તો 59 × 2 + 4 = 122. કેમ આવ્યા વિભાગો સભા શીખી લેવાનું ભાઈ નિહાલ બધા બાર મંદ LKG SKG એમ આવે 59 2 તો કે ન આવડે ને તો એમ કરે 60 2 120 એમાંથી 59 છે એટલે 2 બાદ કરો 118 4 ન હોય 122. સમજાય બાળકો આ વાત થઈ. પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7 8 9 આજના લેક્ચર પૂરતી 9 રાખીએ, આના પછીના લેક્ચર બીજા 10 15 જોશું. શ્રેણી પાર્ટ 1 શ્રેણી પાર્ટ 2 ઓકે. તો હવે અહીંયા શું કીધું છે કે BDF CFI DHL તો બધાની સેપરેટ પકડાય અને ત્રણ છે ને અહીંયા FIL અને વચ્ચે જે વૈદાય ડોંગારામ મિસ્ટર ડોંગારામ DFH ઓકે. તો હવે અહીંયા તમે જો પેલું જે આપણે 3 અક્ષરો બનાવવાનું છે સમજાય, તો પેલા બી વાળું પકડીએ તો કે બી છે, ત્યાર પછી શું છે સી છે, ત્યાર પછી ડી છે, તો એના બી સી ડી પછી શું આવશે ઈ. તો પેલો અક્ષર મળી ગયો શું આવ્યો ઈ ઓકે. હવે ત્યારબાદ જો શું છે ડી છે ઓકે અહીંયા, ત્યાર પછી એફ છે, ત્યાર પછી એચ છે ઓકે. ના એક બાકી છે આપણે આજે મેળવવાનું છે, આ મળી ગયું પેલી લાઈન. તો ડી પછી શું આવે એ બી સી ડી ઈ બરાબર એફ જી એચ આઈ જે શું આવશે અહીંયા એક એક મૂકેલા છે તો અહીંયા બીજો જે વર્ડ છે એ શું આવશે ઈ જે ઓકે. અને હવે ત્યારબાદ આનું જે થર્ડ છે ઉપર લઉં તો શું આપેલું છે, પેલા એફ આપેલો છે, પછી આઈ આપેલો છે, પછી એચ આપેલો, એલ આપેલો છે અને ચોથું મેળવવાનું છે. તો એફ પછી શું આવે જી એચ આઈ સોરી અહીંયા જી એચ ઓ જી એચ આઈ પછી જે કે એલ તો ત્યારબાદ શું આવશે એમ એન ઓ. તો અહીંયા જે થર્ડ તમારો જે લેટર છે એ શું આવશે ઓ. તો તમારો જે જવાબ છે શું આવશે બાળકો ઈ જે ઓ, ઈ જે ઓ જે એ બી સી ડી માંથી જે પણ હોય ઈ જે ઓ લઈ લો. હવે આની મહત્તમ પ્રેક્ટિસ કરો એટલે કઈ કરવાની જરૂર નથી. થોડો એવો રફ કામ છે કે આ બી સી ડી પછી આપણે શું લઈ લીધો ઈ બરાબર, અને પછી બીજો જે વર્ડ છે ઈ. હવે પેલા બે તમે જોઈ લો ને તો એ ખાસ જોઈ લેવાનું કે એના સિવાય કોઈ ઓપ્શન માં આ પેલા બે અક્ષર આ છે તો નો હોય, ખાલી એક જ ઓપ્શન એવો હોય જેમાં ઈ જે છે તો ત્રીજો જોવાની જરૂર નથી. જો ઈ જે વાળા બે હોય ને તો ત્રીજું જોવું પડે. પેલો ટોપો કે ન પેલો તમે ખોટા હોય તો વ્યવસ્થિત ગણવાનું, પાછા આપણે તો લાગે તો તેર બાકી થોથા આમાં જ રહી ગયા ઓકે. અહીંયા શું કીધું છે 5 પછી 8 પછી 17 ખાલી જગ્યા 37 48. આ સિમ્પલ વસ્તુ છે, જો આ વર્ગની
ઉપરની સંખ્યા એટલે કે 2 નો વર્ગ 4 થાય તેની ઉપર કેટલા આવે 5 અહીંયા જો 3 નો વર્ગ 9 થાય તેની નીચે નો એટલે કે 8 તો ઉપર નીચે કર્યો ઉપર કર્યો તો +1 નીચે કર્યો તો -1 તો 2 નો વર્ગ વત્તા 1 બરાબર 5 3 નો વર્ગ ઓછા 1 બરાબર 8 ઓકે શું આવશે હવે 4 નો વર્ગ અહીંયા વત્તા કારણ કે ઓછા છે તો પછી વત્તા 1 તો કેટલા આવશે 17 ત્યાર પછી શું આવે 5 નો વર્ગ અહીંયા વત્તા છે તો ઓછા 1 એટલે 25 સોરી 5 5 25 માઈનસ 1 એટલે કે 24 જવાબ શું આવશે 24 અહીંયા તમે ટેલી કરવું હોય તો કરી શકો આના પછી શું આવે 6 નો વર્ગ વત્તા 1 એટલે 37 7 નો વર્ગ ઓછા 1 એટલે 48 એ જ આવે ભાઈ વિશાલ પેપર મૂકતા હે તમારે વિશાલ તમે કેટલી મહેનત કરી હોય આકરા પાણી હોય તમે कितना आया 24 अगले वाला क्या है ए डी एच आओ बधी होय ने तो आम कर ना पण के ने ओ जो तो जाओ ने कितना मीका ए પછી હું આવે તો કે બી સી બરાબર પછી શું આવે ડી પછી ઈ એફ જી અને એચ અહીં છે બરાબર એચ પછી શું આવે આઈ बराबर तो ओ पी शू पी क्यू ओ पी शू पी क्यू तो पी क्यू मूको એટલે શું આવ્યું આર કારણ કે ઓ પછી બે મૂકો એટલે પી ને ક્યુ મૂકી દો તો ત્યારબાદ શું આવ્યું આર જે શું થયું તમારો જવાબ ઓકે બાળકો ખૂબ સુંદર આપણે અલગ અલગ સરવાળા વાળા બાદબાકી વાળા અલ્ટરનેટ વાળા અલ્ટરનેટ એટલે બે માઈનસ છે પણ એક પર માઈનસ બે માઈનસ ચાર બરાબર એ રીતે આ આલ્ફાબેટ અને નંબર ભેગા હોય અલગ અલગ જોયેલા છે અત્યારે જે આ મોટા ભાગના શ્રેણીના પ્રશ્નો છે વન ઇનબોક્સ ની રીઝનિંગ ની ને મેથ્સ ની જે બુક છે એમાંથી જ કરાવું છું તમારે પ્રિપેરેશન કરવી હોય તો એ બુક નો તમે યુઝ કરી શકો છો ખૂબ સારું એમાં એક્સપ્લેનેશન પણ આપેલું છે ઓકે આ થયો શ્રેણી પાર્ટ 1 હજી પાર્ટ 2 જોવાનો છે એમાં આગળ થોડોક અમુક મોટા પ્રશ્નો આપેલા હોય તો એવા જોશું બાકી ઘરે રહો સુરક્ષિત રહો તૈયારીઓ કરતા રહો બેસ્ટ ઓફ લક Subscribe now and press the bell.